હાલના વર્ષમાં સૌરાષ્ટ્રમાં નબળા ચોમાસાના લીધે શિયાળો પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. તેમાં સૌરાષ્ટ્રમાં પાણીના અભાવે રવિ પાકોની વાવણીનું ગાબડું જોવા મળ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રવિ પાકના વાવેતરમાં 6% ઘટાડો જોવા મળ્યો છે અને રવિ વાવેતરના મુખ્ય પાક એવા ઘઉંમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 35% ઘટાડો જોવા મળ્યો છે અને પાકના નવા વાવેતરનું ઓછું હોવાથી મુખ્ય કારણ આ વર્ષે વરસાદ ઓછો થયો છે અને તેના લીધે આગામી સમયમાં ઘઉંના ભાવમાં તેજી આવે તેવી સંભાવના રહેલી છે. અત્યારે જો ને સાહેબ કે ગઈ સાલ કરતાં અહીંયા ઘઉંનું વાવેતર 50% લાગે છે. એનું મોટું કારણ એ છે કે પાણીનો પ્રોબ્લેમ. જસ્ટ માણસોને અત્યારે પીવાનું પાણી પણ ઓછું મળે છે અને ચોમાસામાં પણ તકલીફ નહીં છે. પાણી વાવેતરમાં 50% કાપ છે એવું મને લાગે છે. એના હિસાબે ઘઉંના ભાવ પણ આ વખતે વાવેતર ઓછું, પાક પાણીનું ચિત્ર ઓછું. એમ લાગે છે ગઈ સાલ કરતાં ઘઉંના ભાવ પણ આ વખતે ઊંચા રહેશે એવું લાગે છે. વાવેતરમાં મોટું એ જ મોટું કારણ કે પાક પાણીનું ચિત્ર જે ક્વોલિટી ને અમુક વાર વાતાવરણ એ બધું બગડે છે ને એ ક્વોલિટી બગડે છે એ હિસાબે વાવેતર ઓછું. ઘઉંના ભાવ સાહેબ ગઈ સાલે જે ભાવ હતા એના પ્રમાણે ભાવ પણ ઓછા હતા. એના હિસાબે વાવેતરનું એક કારણ છે. ગઈ સાલ જે 350 થી 400 હતા, પરંતુ એમ લાગે છે આ વખતે વાવેતર ઓછું છે. આ વખતે આગામી દિવસોમાં પણ ઘઉંમાં તેજી થવાની સંભાવના છે. રાજકોટમાં ઘઉંના પાકમાં થયેલા ઓછા વાવેતરના કારણે બેડી માર્કેટ યાર્ડ માર્કેટમાં ઘઉંની આવક છેલ્લા અઠવાડિયાથી ઓછી થઈ ગઈ છે. હાલ 20 કિલો ઘઉંનો ભાવ 330 થી 400 રૂપિયા છે, ત્યારે આ વર્ષે ઓછા વાવેતરના લીધે ઘઉંના પાકમાં અછત જોવા મળે તેવી સંભાવના રહેલી છે અને આગામી સમયમાં ઘઉંના ભાવ વધે તેમજ તેનો બોજ પ્રજા પર પડે તેવી સંભાવના છે. આ વખતે 50% પાક છે, આવતી સાલ 50% જ પાક થશે. 40-50% છે અહીં અમુક એરિયામાં છે જ્યાં પાણી આજે ડેમમાં પાણી છે ત્યાં છે. ઘઉંના ઓછા વાવેતરના લીધે ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. યાર્ડમાં ઘઉંની આવક અત્યારે ઓછી થઈ ગઈ છે અને માર્કેટમાં પણ તેની અસર જોવા મળે છે. તેવું ઘઉં ઉપરાંત અન્ય શિયાળી પાકમાં પણ આ વખતે અસર જોવા મળી રહી છે. રિપોર્ટ ભરત ભરવાડ સાથે કેમેરામેન ધવલ ગોંડલિયા, S9 ન્યૂઝ, રાજકોટ.